गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ફરીથી એકવાર આપે શાંતિ નિકેતન શિક્ષણ સંકુલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળની પંક્તિ જે શાર્દુલ વિક્રીડિત છંદમાં છે તે આ પ્રમાણે છે કે વાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્ય જવા, શી રીતે અવરોધ થાય મોજથી સત્કાર્યને સેવતા. મતલબ ઉર્મિલા પોતાના પતિને વાલા કહી અને કહે છે કે અનુજનો ધર્મ સમજી, અનુજ એટલે રામના નાના ભાઈ હોવાથી લક્ષ્મણ છે એ અનુજ કહેવાય છે, એટલે તમે કે નાના ભાઈ છો રામના, અને એ નાના ભાઈ તરીકે તમે તમારો ધર્મ સમજી અને વનમાં જવા ઈચ્છો છો. અરણ્ય એટલે વન, એટલે કે તમે એમની સાથે વનમાં સત્કાર એટલે કે સારા કાર્યને કરવા માટે, તેમની સેવા કરવા માટે તમે ત્યાં જવા ઈચ્છો છો. તો સી રીતે અવરોધ થાય, એટલે હું તમારા આ કાર્યમાં બાધારૂપ કેવી રીતે બનું. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું. મતલબ શું કહે છે કે તમારા હૃદયના જો દુઃખનો ઈલાજ, ઉકેલ્યું એટલે દુઃખનો ઈલાજ જો એમાં જ હોય તો એમાં હું તમારા દુઃખને વધારીને એમાં વૃદ્ધિ નહીં કરું. કારણ કે તમને જો હું રોકીશ તો તમે અહીં મહેલમાં રહીને પણ વધારે દુઃખી રહેવાના છો, કારણ કે મોટાભાઈ રામ વનમાં રહેશે તો તમારાથી સહન નહીં થાય, એટલે એ તમારા દુઃખમાં હું વધારો કરીશ નહીં. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તો એ કશું ના કહું. શું કહે છે કે હૃદયમાં કંઈક કહેવા માટે ઘણી બધી ઈચ્છા છે, તેમ છતાં પણ હું કંઈ કહીશ નહીં. આગળની પંક્તિમાં કે ને સંગે વસવા તણો હઠ કરી ના કષ્ટ આપું વધુ. સંગે એટલે સાથે રહેવા માટે. ઉર્મિલા કહે છે પતિને કે હું તમારી સાથે રહેવા માટે કોઈ હઠ કે જીદ નહીં કરું, કારણ કે જો હું એવી રીતે જીદ કરીશ કે તમે મારી સાથે રહો અથવા હું પણ તમારી સાથે આવું, તમારી સાથે જ રહું, તો તમે છે એ કષ્ટમાં આવી જશો, મુશ્કેલીમાં આવી જશો. કારણ કે તમે હું હોઈશ સાથે તો તમે મારી તરફ પણ ધ્યાન આપશો અને મોટાભાઈ તરફ પણ, અને એટલા માટે મોટાભાઈની જે સેવા કરવાની તમારી ઈચ્છા છે એ પૂર્ણપણે પૂરી થશે નહીં, એટલે આવી રીતે હું તમને મુશ્કેલીમાં મૂકીશ નહીં. ચિંતા ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું. અને સાથે આવવાની હઠ કરીને કે સાથે રહેવાની જીદ કરી અને હું તમારી જે ચિંતા છે એ વધારીશ નહીં. કારણ કે ઉર્મિલા જો લક્ષ્મણની સાથે રહે છે તો લક્ષ્મણને ઉર્મિલાની પણ ચિંતા રહેશે, તેને પણ સાચવાની જવાબદારી રહેશે. પરંતુ જો ઉર્મિલા રાજમહેલમાં રહે છે અને લક્ષ્મણ રામ સાથે વનમાં જાય છે તો લક્ષ્મણનું પૂરેપૂરું ધ્યાન રામની સેવા તરફ અને સીતા ભાભીની સેવા તરફ રહેશે. અને એટલા માટે સમજીને ઉર્મિલા પોતાના પતિને એમ કહે છે કે હું તમારી ચિંતા છે વધારીશ નહીં, એને હું યોગ્ય ગણતી નથી, હું તમારો ધર્મ કે તમારી ફરજમાં ક્યાંય પણ આડે આવીશ નહીં. ચિંતા અંતની દઈ દૈતને સંગી થવા ઈચ્છવું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. ખૂબ સુંદર વાત કરી છે ઉર્મિલાએ અહીંયા કે જે ચિંતા છે એ દૈત એટલે એનો વાલો, એનો પતિ લક્ષ્મણ, એને જો હું સાથે રહેવા માટે સંગી થવા એટલે કે સાથે સતત રહેવાની જો ચિંતા હું મારા દૈતને આપું, વાલાને આપું, તો એ મુશ્કેલીમાં આવી જાય. એના કરતાં કે આ જ યોગ્ય છે, ઉત્તમ જ આ છે કે વિપ્રયોગ સહીને, વિપ્રયોગ એટલે બંને અલગ રહીને એકબીજાનો વિયોગ સહન કરીને હું અહીંયા જ રહું મહેલમાં અને તમે જાઓ ભાઈ અને ભાભીની સેવા કરવા માટે. ભલે મારું એમાં ચિત્ત ચિરાઈ જતું હોય, મને ગમે તેટલી પીડા થતી હોય, પણ હું તમારો વિયોગ સહન કરીને તમારી ફરજમાં ક્યાંય આડે આવીશ નહીં, અને એને જ હું ઉત્તમ અને યોગ્ય ગણું છું. આગળ અનુષ્ટુપ છંદની અંદર વર્ણન છે કે ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે. આવા શબ્દો ઉર્મિલાના મુખે સાંભળ્યા એટલે લક્ષ્મણ પણ એકદમ ફિદા થઈ ગયો, એને એની વાતો છે હૃદયમાં સ્પર્શી ગઈ. એણે ધાર્યું પણ નહોતું કે ઉર્મિલા પોતાને આટલો સરસ રીતે સમજશે, એની સેવા ભાવનાને, એની ફરજને એ આટલી રીતે સરળતાથી સમજી લેશે અને તેને સેવા કરવાનો મોકો આપશે. અને એટલા માટે પોતે ઉર્મિલાને ધન્ય ધન્ય દેવી કહે છે, દેવી સ્વરૂપા કહે છે, અનેરી કોઈ ઉર્મિલા કહે છે. અનેરી એટલે જેની સાથે કોઈની સરખામણી ન થઈ શકે, બધાથી અલગ એવી ઉર્મિલા કહે છે. ધર્મ સંકષ્ટ સ્નેહીનું તો શકી સમજી ખરે, કે સ્નેહી ઉપર એટલે કે ભાઈ ભાભી જે છે એ પરિવારજનો છે,
स्नेहीजनों छे अने ए स्नेही उपर जे धर्म संकट अत्यारे आवीने उभू रह्यु छे, 14 वर्ष वनवासनुं राजमहल छोड़ी अने वनमां जवानुं, एने के तू सारी रीते समझी शके छो कि अत्यारे खरेखर शुं करवुं जोईए एमना माटे, के खरेखर तू समझी खरे एटले समझी शके छो। हजारों कष्ट हैयाना ने चिंतानी परंपरा, सही लेवा तणी सहजे तैयारी ते करी आहा। एक शू कहे छे उर्मिला ने कि अत्यारे जे ते निर्णय लीधो छे अने मने साथ आप्यो छे एमां हृदय ने पण हजारों कष्ट पड्या छे, एना उपर वीत्यु छे, ए जे चिंता छे ए चिंताओ भरपूर रीते तारामां पण समायेली छे, તેમ છતાં પણ આ બધું જ વિટંબડાઓને સહન કરવાની જે તે તૈયારી બતાવી છે, એમ કે ભલે આ સમય આવ્યો છે તો હું પણ એ પ્રમાણે ચાલું, હું મારા પતિને સાથ આપું। આમાં એણે પોતે એક રીતે પોતાના પતિને પૂરેપૂરો સાથ આપ્યો છે, એની ધર્મપત્ની તરીકેની ફરજ નિભાવી છે અને એની જે તૈયારી એણે બતાવી છે એના ખૂબ વખાણ કરે છે લક્ષ્મણ। ચિત્તને ચિરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા, ચિત્ત એટલે કે મન। લક્ષ્મણને પહેલાં તો એમ હતું કે હું જ્યારે ઉર્મિલાને કહીશ કે હું આવી રીતે સાથે વનમાં જાઉં છું તો તે મને કેટલું કહેશે, એ સાથે રહેવાની જીત કરશે અથવા સાથે આવવાની જીત કરશે અથવા તો પોતાનો પ્રેમથી એને રોકવાનો પ્રયત્ન કરશે, કોઈ એવા શબ્દ હસ્ત કરશે, ભૂંડા વિલાપો એટલે કે રડી રડીને કાલાવાલા કરશે, પણ આમાંનું કંઈ જ ઉર્મિલાએ કર્યું નથી। એટલે એ કહે છે અહીંયા કે ચિત્તને ચિરતા ભૂંડા વિલાપો, એવા કોઈ વિલાપો કકડાટ કે કાલાવાલા તે કર્યા નથી કે જેનાથી મારું મન છે એ દુઃખી દુઃખી થઈ જાત, પણ આવું તે કંઈ જ કર્યું નથી। સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા, કે જે સંસારી લોકો હોય છે ને એ મોટાભાગે જે પત્ની કે જે દીકરી છે એ પરણીને આવ્યા પછી એનો તમામ ભારે પતિને સોંપે છે અને એમ ઈચ્છે છે કે એના પતિ હંમેશા એની સાથે ને સાથે જ રહે, એ સામાન્ય સંસાર સેવકો કહેવાય એને। પરંતુ ઉર્મિલાએ જે હમણાં જ પરણીને આવી છે, જેને થોડોક જ સમય વીત્યો છે એના લગ્નને, તેમ છતાં પણ તેણે પોતાના પતિની ભાવનાને પતિની ઈચ્છાને માન આપ્યું છે, એણે પોતાના લક્ષ્મણના જે સ્નેહીજનો છે એના તરફની એની જે ફરજ છે એને નિભાવવામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે, અને એટલા માટે તેણે સામાન્ય સંસાર સેવક નથી કહી, એનાથી કોઈ જુદી સુરાત મજા કહી છે। સુરાત મજા એટલે સુર એટલે દેવ, અને દેવોમાંથી જન્મેલી જે હોય તેને સુરાત મજા કહેવાય, એવી એણે દૈવી પુત્રી કહી છે તેને। કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે, વનવાસ વિશે વિઘ્નોહા અતર કીત આપશે। શું કહે છે આગળ કે કર્તવ્ય પાળવા કેરો હર્ષ છે, એટલે કે અત્યારે જે આવીને ઊભું રહ્યું છે સંકટ એમાં જે મારું કર્તવ્ય છે એ હું પાળવા જઈ રહ્યો છું, મારી ફરજ છે એ નિભાવવા જઈ રહ્યો છું, પરંતુ મને એમ હતું કે હું તારી પાસે આવીશ તો તું મારી ફરજ છે પૂરી કરવા નહીં દે, મારો જે આનંદ છે સેવા કરવાનો એને તું પૂરેપૂરો નિભાવવા નહીં દે અને તેને હણી નાખશે, એટલે કે મારા હર્ષને મારા ફરજને તું નાશ કરી નાખશે। અને વનવાસ વિશે વિઘ્નો હા, એટલે કે વનવાસ જવા માટે હું જે તૈયારી કરી બેઠો છું એ વનવાસ જવા માટે તું વચ્ચે ગમે તે પ્રકારે વિઘ્ન ઊભું કરીશ, એટલે કે મતલબ કે તું મને રોકવાનો પ્રયત્ન કરીશ, એટલે ગમે તે રીતે કે તું મને રોકવાનો પ્રયત્ન કરીશ અને મારો આનંદ છે એને તું હણી નાખીશ, ને અથવા તો આવવા સંગે હઠ બુરો બતાવશે, અને નહીતર કે હું જો નહીં માનું તો તું સાથે આવવાની જીદ કરીશ કે મને પણ સાથે લઈ જાઓ, એવું પણ તું હઠ કે જીદ કરીશ, પણ આવું કંઈ જ ઉર્મિલાએ કર્યું નહોતું। એ આગળ શું કહે છે કે સીતાનો દાખલો લેવા તો અવસ્થ ઊભી થશે, સીતાનો દાખલો મતલબ કે રામને વનવાસ મળ્યો છે સીતાજીને નહીં, તેમ છતાં સીતાજી પોતાના પતિની સેવા માટે એની સાથે વનમાં જવા માટે તૈયાર થયા છે, અને એ દાખલો એ ઉદાહરણ તું કે મને પણ આપીશ કે જેમ સીતા માતા પતિની સેવા માટે વનમાં આવે છે તો હું પણ મારા પતિની સેવા માટે તમારી સાથે આવીશ, અને આવી રીતના તું અવસ્થ ઊભી થશે, એટલે કે આવી રીતના તું મને ગમે તે કહી અને તું મારી સાથે આવવા માટે જીદ કરશે। શું કહે છે કે અતર્કિત આપશે, અતર્કિત એટલે અહીંયા એમ કે અણધાર્યું, એમ કે જે મેં ધાર્યું પણ ન હતું એવું તું કંઈક કરીશ, અને આવી રીતના સીતાનો દાખલો આપીને જરૂર તું ઊભી રહીશ મારા આડે આવીને।
એવી કે હતી એ અંતરે ભીતિ, ભીતિ એટલે ડર, કે મારા અંતરમાં આ ડર હતો કે તું આમાંનું કંઈક કરીશ, ઉપાયો સૂજતા નહીં. ઉપાય એટલે કે કોઈ પણ માર્ગ, જ્યારે હું તારી પાસે સંમતિ લેવા આવ્યો ત્યારે મને કોઈ જ માર્ગ સૂજતો ન હતો કે તારી પાસે જઈ અને હું તને શું કહીશ, શું જણાવીશ કે હું અચાનક આવી રીતના મેં નિર્ણય લીધો છે એ મારા માટે શું છે એ પણ હું તને કેવી રીતે સમજાવીશ. પરંતુ તને કંઈ પણ સમજાવવું પડ્યું નથી, એવો કે મને કોઈ માર્ગ પણ સૂચતો ન હતો તારા પાસે આવતા પહેલાં. પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ, પરંતુ તું તો કોઈ દેવી સિદ્ધ થઈ છે, સાબિત થઈ છે. સિદ્ધ એટલે સાબિત થવું બધી જ રીતના. મને કંઈ પણ સમજાવવું નથી પડ્યું, હું તારી પાસે આવી નતમસ્તક ઊભો રહ્યો, કારણ કે હું સંમતિ લઉં પણ કેવી રીતે લઉં, કેવી રીતે તને સમજાવું, કેવી રીતે જણાવું, તું મને શું સમજીશ, તું કેવી રીતના વિઘ્ન ઊભો કરીશ, ઘણું બધું હતું મનમાં. પણ મને અને મારી જે ફરજ છે એને સમજવામાં તે સહેજ પણ ભૂલ નથી કરી કે સમય નથી લગાડ્યો. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. શું કહે છે અહીંયા કે સ્વાર્થ, પોતે પોતાનો જ વિચાર કરે તો સ્વાર્થ કહેવાય, બરાબર. પરંતુ એમ કહે છે કે વાસના એટલે ઈચ્છા, અહીંયા વાસના એટલે કોઈ ભોગવિલાસ નહીં પણ ઈચ્છા, કે તારા અંતરે, તારા મનની અંદર, તારા હૃદયની અંદર પોતાનો કોઈ સ્વાર્થ તને છે જ નહીં, એવી કોઈ ઈચ્છા નથી કે હું અહીંયા જ તારી સાથે રહું. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. અને ખરેખર જ એક સ્નેહીના, એક પ્રેમીજનીના મનને શોભે એવા પ્રેમ, ખરેખર આ પ્રેમ છે એ સાચો પ્રેમ અહીંયા સાબિત થયો છે. પ્રેમમાં જે એકબીજાને સમજી શકે ત્યારે જે પ્રેમ અમર બને છે, અને એવું જ તે શોભાયમાન બને એવી શાંતિને સાચવી છે. કોઈ તે ઉકળાટ કે કકળાટ નથી કર્યો કે પ્રેમનો આપીને એ તે વચ્ચે કોઈ પણ વસ્તુ એવી લાવી નથી અને શાંતિ રાખી છે, પ્રેમને સમજ્યું છે, ત્યાગમૂર્તિ બનીને તું ઊભી રહી છે. આગળની જે પંક્તિઓ છે તે મંદાક્રાંતા છંદમાં આપેલી છે. સંગે રહેવું નીજ હૃદયનો ભાર ઉતારવાની. અહીંયા નીજ એટલે પોતાનું અને હૃદય એટલે હૃદય, કે પોતાના હૃદયનો ભાર ઉતારવા માટે સંગે રહેવું, સંગે એટલે કે સાથે રહેવું. ને વહાલાને કુશલ નિરખી અંતરે રાચવાની. અને વહાલો એટલે પતિ, એમ કે પોતાનો પતિ છે, એક પત્ની હંમેશા એમ જ ઈચ્છે કે તેનો પતિ છે એના નજર સામે જ રહે, એને સતત સાથ આપતો રહે. એ ગૃહ કાર્ય કરતી હોય તેમ તો પણ તેના પતિનો સાથ સહકાર એને મળતો રહે, અને એનું જે ભાર છે હૃદયનો એ એના પતિને જોઈ અને એનો જે કામનો બોજ કે મનનો બોજ કે વિચારોનો બોજ હોય તે હંમેશા હળવો થતો રહે, કારણ કે તે પોતાના મનની તમામ વાતો પતિને કહેતી હોય. એટલા માટે અહીં સૂચન છે કે હૃદયનો ભાર ઉતારવા માટે એ સાથે રહેવું, અને પોતાનો જે વાલો છે, પતિ છે, એને કુશળ નિરખી, કુશળ એટલે હેમખેમ, પોતાના નજર સામે જ આમ સહી સલામત જોઈ અને જે અંતરે રાચવાને, રાચવાને એટલે આનંદ, એને જે આનંદ થતો હોય છે એ આનંદ સતત માણવાને, કે એ તો વાલી અધમ ઉર્નો સ્વાર્થ કે સ્નેહ કરવા, કે આવું જો કોઈ વિચારે છે પત્ની તો તે વાલી શું કહેવાય છે કે અધમ ઉર્નો, અધમ ઉર્નો એટલે ઉર એટલે હૃદય, કે એ અધમ હૃદયનો સ્વાર્થ કે સ્નેહ કરવા કહેવાય, એમાં સ્વાર્થ કહેવાય કે બસ તમે અહીંયા જ રહો, નજર સામે જ રહો, હું તમને સહી સલામત જોઉં, તમે કોઈ કાર્ય કરવા કે ફરજ નિભાવવા જશો જ નહીં. તો આ કે વાલી શું કહેવાય, સ્વાર્થ કહેવાય, સ્નેહનો ગર્વ કહેવાય. હા, પ્રેમ છે પતિ પત્ની વચ્ચે, પણ એ પ્રેમમાં બાંધી રાખીને કોઈ કાર્ય ન કરવા દેવું એ પણ યોગ્ય નથી. એટલે અહીંયા સ્વાર્થ કે સ્નેહ ગર્વ એ રાખવાનો નથી. સ્નેહી કેરું હૃદય સમજે તે ઘણું તત્વ સર્વ. પરંતુ જે પણ હૃદય છે સ્નેહીનું, એટલે કે પોતાના પ્રેમીજનનું, જેને તમે સાચો પ્રેમ કર્યો છે એના હૃદયને સમજવું એ જ ખરેખર સાચા પ્રેમનો સાર કહેવાય. ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તને. હૃદય હણતી, હૃદયને હણી નાખે, હૃદયને આઘાત પહોંચાડે એવી એવી જે ચિંતા હોય એ સતત ચિંતાઓ પોતાના સ્વામીના મનને સોંપી દેવી. કારણ કે પત્નીને ઘરમાં જે પણ કંઈ તકલીફ પડે, મુશ્કેલી પડે, અથવા સાસુ બહુ વચ્ચે લડાઈ ઝઘડો થયો હોય તો તરત તે બહુ છે એ પોતાનો પતિ જેવો ઘરે આવે તેઓ એને જણાવવા માંડે કે આજે તો આમ થયું, આજે તો તેમ થયું. પતિ એના બારે કમાઈને આવ્યા હોય, નોકરી જઈને આવ્યા હોય, વ્યવસાય ધંધે અર્થે ગયેલા હોય ને આવ્યા હોય, થાકેલા હોય, તેમ છતાં પણ એ ઘરે આવીને જ્યારે આવું વાતાવરણ જુએ છે ત્યારે એનું મન છે
એ ઉકળાટ અનુભવે છે, એની ચિંતાઓમાં વધારો થઈ જાય છે અને તે અસ્વસ્થ રહે છે। એટલા માટે અહીં વર્ણન કર્યું છે કે હૃદયની હણતી ચિંતા ભૂંડી સોંપવી સ્વામી ચિત્તને, ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે। રક્ષાની કઠિન કૃતિ, કૃતિ એટલે કાર્ય, કે કોઈ પણ એવું કઠિન કાર્ય આવે, જીવન છે ચડતી અને પડતી સતત આવતી રહેતી હોય છે, પણ એ સમયે પણ આપણે આપણા સ્વજનો વચ્ચે રહીને એમની રક્ષા કરીને અને એ સમયમાં ધીરજતા રાખીને આપણે કામ ચલાવવાનું હોય છે। પરંતુ આવું કંઈ મુશ્કેલી આવી જાય છે અને એમાં પણ જો આપણે સ્નેહીજનોને સમજીએ નહીં, પ્રેમીજનોને સમજીએ નહીં અને તેને બધી જ રીતના રોકવાનો પ્રયત્ન કરીએ કે એ આપણામાં આવતું નથી, આપણે એમના વિશે વિચારવાનું નથી, ગમે તે પ્રકારે બધી રીતે રોકવાનો પ્રયત્ન કરીએ। લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર એનું। અને બીજું શું કહ્યું છે અહીંયા કે લક્ષ્મણ છે એ રામની સાથે વનમાં જાય છે, બરાબર, અને જો ઉર્મિલા છે એ પણ સાથે આવવાની જીદ કરે છે। તો એક તો વનની જે વનનું જે વાતાવરણ છે મુશ્કેલી તો હોય છે, વિષમ તો હોય જ છે, અને એમાં પણ એની સ્વતંત્રતા એટલે કે એની આઝાદી છીનવાઈ જાય તો એ પોતાની ફરજ છે કેવી રીતે નિભાવશે। ઉર્મિલા જો લક્ષ્મણની સાથે વનમાં જાય છે તો લક્ષ્મણ છે એની જે સેવા કરવા જેની ધર્મ છે એમાં બંટવારો થઈ જાય છે। એને રામને પણ સાચવવાના હોય છે, સીતા માતાને સાચવવાના હોય છે અને સાથે ઉર્મિલાને પણ સાચવવા પડે છે, કારણ કે ઉર્મિલા જો સાથે છે તો એની ફરજ એ તરફ પણ આવે છે। આ વિટંબણા, આ જે મુશ્કેલ ભર્યું વાતાવરણ, વનનું વાતાવરણ છે એની અંદર પત્નીને પણ સાચવવી પડે અને એટલા માટે પૂરેપૂરું ધ્યાન એ રામ અને સીતા તરફ આપી શકે નહીં। તો આ રીતે એની જે આઝાદી છે, જે સ્વાતંત્ર્ય છે એ લૂંટી લેવાય છે, છીનવાઈ જાય છે। અને એટલે આગળ એ કહે છે કે એ વાલી તે ઉચિત ના ગણ્યું, ધન્ય હા ધૈર્ય તાર। અને ખરેખર જ ઉર્મિલાએ આવી કોઈ જીદ નથી કરી કે લક્ષ્મણની ચિંતામાં વધારો નથી કર્યો અને એટલા માટે એ આ તમામ વાતો જણાવીને એમ જ કહે છે કે ખરેખર તે આ બધું જે મેં કહ્યું તે ઉચિત ગણ્યું નથી અને તારી જે ધીરજ છે, ધૈર્ય છે એને પણ ધન્ય છે કે તું આ તમામ પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજી શકી છું અને મારા ધર્મ અને ફરજમાં તું ક્યાંય પણ વિઘ્નરૂપ બનવા માંગતી નથી। આગળ, ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે। શિક્ષા એટલે શિખામણ, અહીંયા કે હું તને શિખામણ જો આપું છું તો પણ એ તારા સમીપે એટલે તારે સામે યુક્ત એટલે યોગ્ય એ યોગ્ય નથી લાગતું, કારણ કે શિખામણ કોને આપવા પડે કે જે આપણને ન સમજે, પરિસ્થિતિને ન સમજે, એના માટે આપણે આપણા ઉપર જે આપત્તિ આવી છે એને સમજાવી મુશ્કેલ બની જાય એને શિખામણ આપવી પડે। પણ અહીંયા તો ઉર્મિલા વગર સમજાવે સમજી ગઈ છે અને એટલા માટે એમ કહે છે કે તને શિખામણના શબ્દો કહેવા એ પણ મને યોગ્ય લાગતું નથી અને જરૂર પણ નથી, ને આશ્વાસો પણ ઉચ્ચારવા વ્યર્થ જેવા દિશે છે। આશ્વાસ એટલે આશ્વાસન, કે હું તને આશ્વાસન આપું તો એ પણ મને વ્યર્થ લાગે છે, કારણ કે તું ઉપરથી મને આશ્વાસન આપી રહ્યું, મને સ્વસ્થ બનાવી રહી છે, તને કંઈ સમજાવવાની પણ જરૂર નથી કે આશ્વાસન આપવાની પણ જરૂર નથી, કારણ કે તું ખૂબ જ સમજદાર છો, ધીરજવાન છો અને ઉમદા છો અને એટલા માટે આ શબ્દો પણ મને તારી સામે વ્યર્થ લાગે છે। ઉત્પાતોને તું જ હૃદયનો કંપ દેખી શકું છું। લક્ષ્મણ શું કહે છે ઉર્મિલાને કે તું જ હૃદયનો કંપ, કે તારા હૃદયમાં અત્યારે જે કંપન ઉત્પન્ન થયું છે અને જે ઉત્પાતો એટલે કે ઘમસાણ ઉત્પન્ન થયેલું છે એને હું જોઈ શકું છું, એને હું સમજી શકું છું કે અત્યારે તારા ઉપર શું વીતી રહી છે, તોય તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું। પણ તેમ છતાં પણ તારી અંદર આટલું બધું ચાલી રહ્યું છે, તેમ છતાં પણ તે જે ધૃતિ એટલે ધીરજ રાખી છે એ ધીરજને નિરખતા એટલે કે જોઈને હું મારા પોતાને પણ સ્વાસ્થ્ય એટલે કે સ્વસ્થ બનાવી શકું છું। મને તને મળીને, તારી સંમતિ લઈને ખૂબ જ આનંદ થયો છે, કારણ કે તું મારી ઈચ્છાને માન આપી શકી છો અને તું પોતે પણ આ બાબતમાં ખૂબ જ ધીરજ રાખી શકી છો। આગળની જે બે છેલ્લી પંક્તિઓ છે તે અનુષ્ઠુપ છંદમાં આપેલી છે કે પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી। આમ લક્ષ્મણ છે એ પોતાની પત્નીની સંમતિ લઈ
અને ત્યાંથી એ પોતાના મોટા ભાઈ ભાભી સાથે વનમાં જવા માટે રવાના થાય છે અને રવાના થતાં તેની જે પીઠ છે તે ઉર્મિલા તરફ થાય છે અને દયિતા એટલે કે એની પત્ની ઉર્મિલા એ વાલી એને જોતી રહી જાય છે અને જેવો એ લક્ષ્મણ ત્યાંથી પસાર થઈ જાય છે નીકળી જાય છે ત્યારે એની અંદર અત્યાર સુધી જે ધીરજ રાખી શકી હતી એના પતિને ફરજમાં જે સાથ આપી શકી હતી અંતે તો એ પણ એક સ્ત્રી છે ને એના ઉપર પણ વીતે છે હમણાં એના લગ્ન થયા છે અને એનો પતિ એને અહીંયા મૂકી એકલી મૂકી અને 14 વર્ષ વનવાસ જાય છે ભાઈ સાથે તો એના ઉપર પણ ઘણું બધું વીતે છે ને અને એટલા માટે એના પતિની સમક્ષ તો એણે કંઈ જણાવવા ન દીધું કે એની અંદર શું વીતે છે કયો સમુદ્ર ફાટ્યો છે તેમ છતાં ધીરજ રાખીને બધું સાંભળી અને કહી શકી હતી પણ જેવો એનો પતિ ગયો તેવી તરત જ અંતે તે હાય કહીને એ જે બાળા છે એ મૂર્છિતા ભૂતલે પડી એટલે કે મૂર્છિત થઈને બેભાન થઈને ભૂતલે એટલે જમીન ઉપર પડી જાય છે આમ ખૂબ જ સુંદર આ કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ તેના જે સ્વાધ્યાય પ્રશ્નો છે IMP વ્યાકરણ છે એ પણ હું તમને જણાવું છું.